નમસ્કાર મિત્રો આપનું ગુજરાતી એજ્યુકેશન ટીપ ચોનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાનના દસ પ્રશ્નો વિશે માહિતી મેળવીશું કે જે તમને આવનારી દરેક સ્પર્ધાના પરીક્ષા અંદર ખૂબ જ ઉપયોગી બનશે એના પર જો ત્યાં અમારી ચેનલ પર નવા આવેલા હોય તો અમે સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં દેખાતા બેલ પર ક્લિક કરી દેજો કે જેના કારણે અમે જેના આ વિડીયો મૂકીએ તે તમે સૌથી પહેલાં જોઈ શકો તો જોઈએ આજના ખૂબ જ મહત્વના દસ પ્રશ્નો વિશે

કે ક્યાંક ચોટીલામાં કઈ વન આવેલું છે ચોટેલા ભક્તિવન ભક્તિવન સોમનાથમાં કઈ છે તો સોમનાથમાં હરિહર હરિહર વન જે સોમનાથમાં આવેલું છે અને વાસંદામાં કય વેલું છે તો વાસંદામાં જાનકી વન આવેલું છે આવી રીતે ચોટેલામાં ભક્તિવન દ્વારકામાં નાગેશ સોમનાથમાં હરિહરવન અને વાસંદામાં જાનકી વન આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર બે કન્નેવાલ તળાવ કે આવેલું છે એ પ્રાંતિજ બી બાળારામ સી ગોધરા કે ડી ડાકુર તો કનેવાલ તળાવ આવેલું છે ઓપ્શન નંબર સી ગોધરા ગોધરામાં કન્નેવાલ તળાવ સિવાય બીજું એક તળાવ છે રામસાગર તળાવ ગોધરામાં કનેવાલ તળાવ રામસાગર તળાવ આવેલું છે બારમમાં બારામના અંદર ગંગા સરોવર ઘણી અગાઉની પરીક્ષાના અંદર આ પ્રશ્ન આવેલો છે કે ગંગા સરોવર ક્યાંય આવેલું છે તો બાલારામમાં આવેલું છે પછી ડાકોરમાં ગોમતી તળાવ ગોમતી તળાવ ડાકોરમાં આવેલું છે નેક્સ્ટ જ્ઞાનવાળી વાવ કે આવેલી છે એ સિદ્ધપુર બી હળવદ સી વડનગર કે ડી ખંભાત તો જ્ઞાનવાળી વાવ જવાબ આવશે ઓપ્શન નંબર એ સિદ્ધપુરમાં આવેલી છે નેક્સ્ટ બીજા ઓપ્શન જવાબ જોઈએ તો હળવદના અંદર કઈ વાવ આવેલી છે તો હળવદના અંદર વાવ સ્વૈ સ્વ ખબર જ છે નરસિંહ મહેતાની વાવ વડનગરના અંદર નરસિંહ મહેતાની વાવ આવેલી છે અને ખંભાતના અંદર વડવાળી વાવ વડ વાડી વાવ આવેલી છે નેક્સ્ટ નંબર કલાપીનો મહેલ આવેલો છે એ ચોરવાડ બી વડોદરા સી ગોંડલ કે ડી લાઠી તો કલાપીનો મહેલ જવાબ છે ઓપ્શન નંબર ડી લાઠીમાં આવેલો છે એ છે જોઈ તો ચોરવાડ માં મહેલ આવેલો છે તો ચોરવાડના અંદર જુનાગઢના નવાબ જે હતા જુનાગઢના નવાબનો મહેલ એ ચોરવાડમાં આવેલો છે વડોદરાના અંદર જે ખૂબ પ્રસિદ્ધ એવા લક્ષ્મી વિલાસ પેલેસ લક્ષ્મી વિલાસ પેલેસ અને બીજો પ્રતાપ વિલાસ પેલેસ બે પેલેસો વડોદરામાં આવેલા છે અને ગોંડલના અંદર રાજમહેલ આવેલો છે નેક્સ્ટ પ્રશ્ન નંબર ચરણસી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કે આવેલું છે એ લખનઉ બી વારાણસી સી નાગપુર કે ડી અમૃતસર તો ચોધરી ચરણસી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જવાબ આવશે ઓપ્શન નંબર એ લખનઉમાં આવેલું છે તો બીજા ઓપ્શનની માહિતી મેળવી આપણે તો વારાણસીદુર શાસ્ત્રીય હવાઈ મથક જે વારાણસીમાં આવેલું છે પછી નાગપુરના અંદર તો ડોક્ટર સાહેબ આંબેડકર આંતરાષ્ટ્રીય મથક ડોક્ટર સાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે નાગપુરમાં આવેલું છે અને અમૃતસરના અંદર શ્રી ગુરુ રામદાસજી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે અમૃતસરમાં આવેલું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર છ સફેદ સણોદ તરીકે કઈ ખેત પેદાશ ઓળખાય છે એ ગૌ બી કપાસ સી વટાણા કેંડા તો સફેદ સોનો તરીકે બધાને ખબર જ છે ઓપ્શન નંબર બી કપાસ છે તો જે ઘઉં શું કહેવામાં આવે છે અનાજનો રાજા બરાબર સફેદ સોનું એ કપાસ વટાણા શું કહેવામાં આવે છે કઠોળની રાણી કઠોળની રાણીની વટના કહેવામાં આવે છે મેરંડા શું છે એ તેલેબિયા એક જ બધા છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 ભારતીય નવ જાગૃતિના જનક તરીકે કોણ ઓળખાય છે ડોક્ટર હમી બાબા ડોક્ટર વિક્રમ સરાભાઈ રાજારામ મોહનરાય કે જમશેદજી તાતા તો ભારતીય નવજાગૃતિના જનક અથવા ભારતીય નવજના પિતા તરીકે ઓપ્શન નંબર સી રાજારામ મોહન રાય રાજા રામ મોહન રાય ઓળખાય છે બીજા ઓપ્શનની માહિતી મેળવી આપણે તો ડોક્ટર હમીબાબા કે જેઓ અણુશક્તિના પિતામહ અણુ શક્તિના પિતામહ એવું નામ ડૉક્ટર હમી બાબાનું છે બે જોઈએ ડોક્ટર વિક્રમ સારાભાઈ તો ડોક્ટર વિક્રમસરાભાઈને અવકાશ વિજ્ઞાનના પિતા અવકાશ વિજ્ઞાનના પિતા તરીકે ડોક્ટર વિક્રમસરાભાઈ ઓળખાય છે ડી ઓપ્શન છે જમશેદજી તાતા કે જેમને ભારતીય ઉદ્યોગના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે ભારતીય ઉદ્યોગ ઉદ્યોગોના પિતામહ તરીકે કોણ ઓળખાય છે તો જમશેદજી તાતા

તે કોનો મૂળ નામ છે તો તાનસેન સંગીતકાર તાનસેન અકબરના નવરત્નમાં રત્ન તાનસેન જેમનું મૂળ નામ રામતનુ પાંડે છે નેક્સ્ટ પ્રશ્ન નંબર નવ ખેડબ્રહ્મા કઈ નદી કિનારે આવેલું છે એ મિત્રો બી માજમ સી હાથપતિ કેડી ડી તો ખેડબ્રહ્માએ ઓપ્શન નંબર ડી હરણ નદી કિનારે આવેલું છે તો બીજા ઓપ્શનની માહિતી મેળવીએ આપણે તો મેસો બરાબર એના કિનારે કયું આવેલું છે તો શામળાજી પ્રશ્ન કે પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે શામળાજી કઈ નદી કિનારે આવેલું છે તો શામળાજી મેસો નદી કિનારે આવેલું છે માદ નદી કિનારે કયું શહેર આવેલું છે તો મોડાસા મોડાસા કઈ નદી કિનારે આવેલું છે તો માજમ અને હાથમતી તો હિંમતનગર હિંમતનગર કયા શહેર કિનારે આવેલું છે હિંમતનગર કઈ નદી કિનારે આવેલું છે તો હાથમતી બરાબર અને ખેડ બ્રહ્મા એ હરણ નદી કિનારે આવેલું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર દસ ઉદ્યાન નગરી તરીકે કયું શહેર ઓળખાય છે तो धनाग्रह तरीके कैसे शोरूम खाया चें वापी बी वडोदरा सी गांधीनगर नगर डी बावनगर तो धनाग्रह तरीके का ये शोरूम जवाब से ऑप्शन नंबर सी गांधीनगर तो वापी कैन बोल रखा तो वापी औद्योगिक नगरी रखना बुका है रखना पर अंदर पुस्ताई से के કે ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાય છે તો ઔદ્યોગિક નગરી તરીકે આવે પછી વડોદરા ઓળખાય છે સંસ્કાર નગરી બરાબર ગુજરાતની મિત્રો ખાસ આપ ગુજરાતની સંસ્કાર નગરી પ્રશ્ન પ્રશ્ન આવે જવાબ આવશે વડોદરા એટલે પરીક્ષણ પ્રશ્ન એમ આવે કે સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી શું આવશે ભાવનગર અરે ગુજરાતની સંસ્કાર નગરી પૂખાય પરીક્ષા અંદર પ્રશ્ન એનો પૂછાય તો જવાબ આવશે વડોદરા અને એમ પૂખાય સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી પરીક્ષા પ્રશ્ન એમ આવે તો સૌરાષ્ટ્રની સંસ્કાર નગરીનો જવાબ આવશે ભાવનગર તમે તમને તમારો વિડિયો ગમે હોય તમે લાઈક આપી દેજો હજુ હજી તમે જેમ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તમે જેને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર અને બાજુમાં દેખાડે બે બે ક્લિક કરી દેજો કે જેના કારણે મજાના વિડિયો મૂકીએ તે તમે સૌથી પહેલાં જોઈ શકો